ભુજના મુંદ્રા રોડ ઉપર મામલતદાર કચેરી પાસે ગટરના પાણીમાં પડી ગયેલી 4 વર્ષીય માસૂમનું મોત થયું હતું. તંત્રની બેદરકારી બાદ પણ સત્તાધીશો અને અધિકારીઓના પેટનું પાણી ન હલતા વિપક્ષે આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી. મામલતદાર કચેરી પાસે વહેતી ગટરમાં ડૂબી જવાને કારણે 4 વર્ષીય હિનાનું મોત થયા બાદ પણ સુધરાઈનું તંત્ર જાગ્યું નથી તેવા આક્ષેપો સાથે વિપક્ષે આજે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી. આ કરુણ ઘટનામાં શ્રમજીવી પરિવારે પોતાની વાલ સોય દીકરી ગુમાવી હતી, ત્યારે હતભાગી પરિવારને આર્થિક સહાય ચૂકવવામાં આવે તેવી માંગ ભુજના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ કરી હતી. સાથે મામલતદાર કચેરી પાસે ગટરની સમસ્યા આજકાલની નહીં પરંતુ વર્ષો જૂની છે, ત્યારે આ સમસ્યાના ઉકેલમાં નિષ્ફળ ગયેલા સુધરાઈના જવાબદારો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી. હાલ આ પ્રકારની ગંભીર ઘટના સામે આવી છે, ત્યારે આગામી ચોમાસામાં કેવી પરિસ્થિતિ સર્જાશે તેવા સવાલો વિપક્ષે કર્યા હતા. આ ઘટનામાં મૃત્યુ પામનાર બાળાને યોગ્ય ન્યાય મળે અને ગટરની કામગીરીમાં બેદરકારી દાખવનાર જવાબદારો સામે શિક્ષાત્મક પગલાં લેવાય તેવી માંગ ઉઠી હતી. સાથે જ આ ઘટનામાં ફોજદારી ફરિયાદ દાખલ કરી ન્યાયિક તપાસ થાય તેવી માંગ પણ વિપક્ષે કરી હતી. અને આ મૃત્યુ પાછળ નગરપાલિકાના જવાબદાર નેતાઓ ત્યારે એમ કહેતા હતા કે અહીંયા નથી ચેમ્બર, નથી ખાડો. તો આ કઈ રીતે આ બાળાનું મૃત્યુ થયું તપાસનો વિષય છે. અને ગરીબ પરિવારની દીકરી હતી એટલા માટે એમને આ તપાસનો વિષય બારે કાઢ્યો. પણ ભગવાન હંમેશા સાચા સાથે હોય અને જે રીતે સચ્ચાઈ સામે આવી, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો અને પોસ્ટમોર્ટમ રિપોર્ટની અંદર પાણીમાં ડૂબવાથી, ગુંગળાઈ જવાથી આ બાળાનું મૃત્યુ થયું છે એવું પીએમ રિપોર્ટમાં આવ્યું, ત્યારે આ પીએમ રિપોર્ટ સાથે લઈ અને કલેક્ટર સાહેબાને અમે આવેદનપત્ર આપ્યું છે. આ નાની બાળના પરિવારોને વળતર મળે, આ બાળાનું જે મૃત્યુ થયું છે અને મૃત્યુમાં જે જવાબદાર છે તંત્ર, એ તંત્ર ઉપર સખત કાર્યવાહી થાય એવી અમે માંગ લઈ અને આજે કલેક્ટર સાહેબાને મળ્યા હતા. અમે કલેક્ટર સાહેબાને રજૂઆત કરી હતી કે અમે આપને ફોનથી જાણ કરી હતી, આપે માનવતા બતાવી અને આપ ગાંધીનગરમાં હોવા છતાં પણ રસ્તામાં હતા, ગાંધીનગરથી આપ સીધા આ જગ્યા સ્થળ ઉપર પહોંચ્યા અને સ્થળ ઉપર પહોંચીને આપે જે નિરીક્ષણ કર્યું અને નિરીક્ષણ પછી જે ગતિવિધિઓ થઈ અને આ ગતિવિધિઓમાં હું આપની પાસે એટલી જ અમે અપેક્ષા રાખી છે અમે સૌ નગરસેવકો કે આ બાળાને ન્યાય મળે.